હલો હા બોલ જાગૃતિ અલે અલકાડી તે ચોખા ભર્યા અરે હા ભર્યા એ જ વીણવા બેઠી છું બાપા કેમ વીણવા બેઠી છું અલી હા જો તો ખરા કેટલા બધા કાંકરા ને બધું છે અંદર એ લોકો તો કે કરિયાણા વાળા કે કઈ નહીં ચોખા આવશે પણ અંદર કાંકરા ફોતરા તો નીકળે જ કેમ અલી તે કયા ચોખા ભર્યા અરે હા એ જ આપણે જે કરિયાણા વાળા ત્યાંથી ભરીએ છે ને દર વર્ષે બાસમતી એ ચોખા છે અલે એવા કેવા ચોખા ભર્યા પૈસા ખર્ચીએ છે તો ટ્રેડિશનલ ચોખા ના લેવાય આવી બધી કોઈ મગજ મારી ના થાય અને ટ્રેડિશનલ એટલે એકદમ ટ્રેડિશનલ હલકા લાંબો અને પતલો દાણો સુગંધીધાર ભાત બને ટ્રેડિશનલ બાસમતી રાઈસ સમજી આ ટ્રેડિશનલ બાસમતી રાઈસ એટલે શું વળી જે ખાય છે અને ખવડાવે છે એને સ્વાદ અને સુગંધ રૂપી બોનસ તો મળે જ છે પણ આજે બંધુઓ આ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ થકી કોને 10,000 રૂપિયાનું બોનસ મળે છે એ જોઈએ અલકાબેન કે પછી જાગૃતિબેનને શરૂ કરીએ અલકાબેન અને જાગૃતિબેન સાથે અમદાવાદના સેટેલાઇટમાં ડેલી બોનસ પાવર્ડ બાય ફોર્ચ્યુન બાસમતી રાઈસ જાગૃતિબેન અને અલકાબેન શરૂ કરીએ આપણે ડેલી બોનસ પાવર્ડ બાય ફોર્ચ્યુન બાસમતી રાઈસ અને અત્યારે હવે તમે જાણો જ છો કે ભરતીની સિઝન ચાલી રહી છે તમે તો ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ ભર્યા છે એમણે થોડી ઘણી ભૂલ કરી છે પણ હવે વાંધો નહીં આપણે ભૂલને કરેક્ટ કરી નાખીએ આ ફોર્ચ્યુન ટ્રેડિશનલ બાસમતી રાઈસ છે એની આપણે ભરતી કરવાની છે ભરતીની સિઝન જ ચાલે છે અત્યારે બધા પોતાના ઘરની અંદર ચોખા ભરી જ રહ્યા છે તો વાય નોટ ટ્રેડિશનલ બાસમતી રાઈસ ઓકે તો ગેમ એ જ છે કે આ ટ્રેડિશનલ બાસમતી રાઈસ આપણે આપણા ઘરમાં